ના તો પાણી ભરાવવાની વાતથી સહેમત, ના ટ્રાફિક જામની વાત માનવા તૈયાર. જુઓ મેયરની દ્રષ્ટિએ મુંબઈ. મુંબઈમાં ના તો પાણી ભરાયા, ના તો ક્યાંય ટ્રાફિક જામ થયો, ના મુંબઈગરાઓને કોઈ હાલાકીનો સામનો કરવો પડ્યો, ના કોઈને કંઈ મુશ્કેલી થઈ. આ દાવો છે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરનો. તેમને તો જળમગ્ન થયેલી મુંબઈ નગરી ક્યાંય દેખાઈ નહીં, તેમને મુંબઈમાં બધું જ વ્યવસ્થિત દેખાયું. મુંબઈમાં કુઠેહી પાણી તુંબલેલું નહીં, કાંઈ ઠીકાની સકલ ભાગામાં જીતે સબવેજ વગેરે આહેત તીતે પાણી સાચલં હોતં, લગે તીતે પંપાંચા વ્યવસ્થા જી કેલેલી આહે ત્યા માધ્યમાતું તો પાણી બહાર ફેંકલા ગેલો, કુઠેહી વાહતૂક વિસ્કળીત ઝાલી નહીં, જનજીવન વિસ્કળીત ઝાલેલું નહીં. દાદર, હિંદમાતા, સાયન્સ સર્કલ, કિંગ સર્કલ અને પરેલ જેવા નીચાણવાળા વિસ્તારોમાં જળ જમાવ અને ટ્રાફિક જામની સમસ્યા વિશે ભાર દઈને જ્યારે ટીવી 9 પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને ક્યાંય કંઈ પાણી ભરાયેલા દેખાયા નહીં અને ટ્રાફિક જામની સમસ્યા તો મુંબઈમાં સામાન્ય છે. સાંભળો શું કહ્યું તેમણે. આતા મેં વાંદરે પૂર્વ એ આ સાંતાક્રુઝ આ ઠીકાની ફિરું આલો, ખારમધ્ય ફિરલો, એવળી મેં સાયન માર્ગાને આલો, આપણ ઉપસ્થિત કરતા પ્રશ્ન કીધા ઠીકાની ટ્રાફિક આહે. મુંબઈચી ટ્રાફિકચી સમસ્યા તો રોજચીચ આહે, આપણ કુઠે મુંબઈ તુંબલેલી અસેલ, પણ મગ હિંદમાતા જનજીવન વિસ્કળીત ઝાલેલું અસેલ, તો આપણ દાખવા, મી તિથે સંપૂર્ણ પ્રશાસનાલા ઘેઉન યેતો આપલ્યા સોબત ચલા. મુંબઈના મેયરનો તો એવો એ દાવો છે કે મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા જ નથી, માત્ર પાણી ભરાવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જ્યાં આવી સ્થિતિ જોવા મળી છે અને જ્યાં આવી સ્થિતિ જોવા મળી ત્યાં પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પોતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને નગરસેવકોએ જઈને કામ કર્યા. પ્રશાસન એટલે આમચે અધિકારી, સગળે કર્મચારી, સ્વતા સગળે નગરસેવક જાતિને લક્ષ્ય ઠેવું ત્યાચ્યાવરથી માત કરતાત. દર વર્ષેચા પ્રશ્ન. TV9 ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મેયરના આ દાવા કેટલા ખરા છે એ તો આ બોલતી તસવીરો દર્શાવે છે. અને આ તસવીરો જ નહીં, લોકલ ટ્રેનોમાં, રસ્તા પર, ટ્રાફિકમાં અટવાયેલા અને સોસાયટીઓમાં, ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરનારા લાખો કરોડો મુંબઈગરાઓ જાણે છે કે હકીકત શું છે. બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.